છે. એ માટે કે દરેક જણ જુએ કે તેઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આચરણ કરે છે. પછી ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમથી નીકળીને થોડો સમય યહૂદિયામાં રહ્યા અને ત્યાં તે બાપ્તિસ્મા આપતા હતા. યોહાન પણ સાલીમ પાસેના અનોનમાં બાપ્તિસ્મા આપતો હતો, કેમ કે ત્યાં પાણી ઘણું હતું અને લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા, કેમ કે હજી સુધી યોહાન કેદખાનામાં નંખાયો નહોતો. તે પ્રસંગે યોહાનના શિષ્યોને કોઈ એક યહૂદી સાથે શુદ્ધિકરણ વિશે વાદ વિવાદ થયો. ગુરુજી, જે માણસ તમને યર્દન નદીને પેલે પાર માર્યા હતા અને જેમના સંબંધી તમે કહ્યું હતું, તે તો બાપ્તિસ્મા કરે છે અને સઘળા તેની પાસે આવે છે. જો કોઈ માણસને આકાશથી આપવામાં આવ્યું ન હોય તો તે કંઈ પામી શકતો નથી. તમે પોતે મારા સાક્ષી છો કે મેં કહ્યું કે હું તે ખ્રિસ્ત નથી, પણ તેની આગળ મોકલાયેલો છું. જેની કન્યા છે તે જ વરરાજા છે, પણ વરરાજાનો મિત્ર જે ઊભો રહીને તેનું સાંભળે છે તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે. એ માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે. એ વધતો જાય પણ હું ઘટતો જાઉં એ અવશ્યનું છે. તે સ્વર્ગમાંથી આવ્યા છે અને સૌથી મહાન છે. હું પૃથ્વીનો છું અને મારી સમજ પૃથ્વીની બાબતો પૂરતી મર્યાદિત છે. પોતે જે જોયું છે અને સાંભળ્યું છે તે જ તે કહે છે, પણ બહુ થોડા તેમની વાતો પર વિશ્વાસ કરે છે. તેમના પર વિશ્વાસ કરનારા સમજી શકે છે કે ઈશ્વર સત્યનો ઝરો છે. તેમને ઈશ્વરે મોકલ્યા છે અને તે ઈશ્વરના વચન બોલે છે, કેમ કે તે ઈશ્વરના આત્માથી ભરપૂર છે. ઈશ્વર તેમના પર પ્રેમ કરે છે કારણ કે તે તેમના પુત્ર છે અને ઈશ્વરે સઘળું તેમને સોંપ્યું છે. જેઓ પોતાના ઉદ્ધારને માટે ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓને અનંત જીવન મળે છે, પણ જેઓ વિશ્વાસ કરતા નથી અને આધીન થતા નથી તેઓને અનંત જીવન મળશે નહીં.